સુરત શહેરમાં સમયાંતરે આગની ઘટનાઓ બનતી હોય છે, તેમ છતાં તંત્ર જાણે ફાયર સેફટી મુદ્દે આળસ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સુપ્રીમ અને હાઈકોર્ટના આદેશ હોવા છતાં શહેરની સરકારી અને ખાનગી શાળાઓમાં ફાયર એનઓસીનો અભાવ જોવા મળે છે, જે દાવો શહેર આમ આદમી પાર્ટીના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્ય રાકેશ હિરપરાએ કર્યો છે. રાકેશ હિરપરાએ શહેરની સરકારી સહિત ખાનગી શાળાઓમાં ફાયર એનઓસીનો પૂરેપૂરો અભાવ હોવાનું જણાવી શહેરની 207 પૈકી 187 જેટલી સરકારી શાળાઓમાં તો ફાયરની એનઓસી જ ન હોવાનો દાવો કર્યો કે જેને લઈ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષાને લઈ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. શાળાઓમાં ફાયર સેફટીનો મુદ્દો એ ખૂબ જ ગંભીર બાબત છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે જરૂરી છે, પરંતુ શહેરની સરકારી અને ખાનગી શાળાઓમાં ફાયર એનઓસીના અભાવે અભ્યાસ કરતા બાળકોની સુરક્ષા અને સલામતીને લઈને સવાલ ઊભા થયા છે, કે જે ખૂબ જ ગંભીર બાબત બનીને સામે આવી છે, જેથી શાળાઓમાં ફાયર એનઓસી પ્રદર્શિત કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે. નરેશિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.